नमस्कार विद्यार्थी मित्रों, उधना एकेडमी एजुकेशन ट्रस्ट संचालित श्रीमती मधुकांताबेन जगमोहनदास मेहता प्राथमिक शाला वती हूँ आपनो हार्दिक स्वागत करू छू। धोरण 6 गुजराती विषय में आपणे 13मो पाठ भणी रह्या छीए, जेनुं नाम छे सागरकाठानो प्रवास। आ एक प्रवास वर्णन पाठ छे अने तेना लेखक छे श्री रघुवीर चौधरी। मित्रों, गया तासमां आपणे अंतिममां जोयुं हतुं के माधवपुर विषेनी विशेषता विषे जाणी हती, बराबर ने? तो चालो हवे आगळनो पाठ आपणे जोईशुं। सोमनाथे रेवती बलरामना पौराणिक पात्रोनो परिचय आपी आगळ વધવાનું પસંદ કર્યું। સોમનાથ લખ્યું, હવે અહીં કહે છે કે સોમનાથે માધવપુર પાસે રેવતી અને બલરામના જે પૌરાણિક પાત્રો એટલે કે જે શ્રીકૃષ્ણના સમયમાં જે પાત્રો થઈ ગયા અને તેમની જે વિશેષતા હતી તેમાંના આ બે પાત્રો રેવતી અને બલરામના પાત્રોની પાત્રોનો પરિચય આપ્યો અને પછી આગળ સમજાવવાનું શરૂ કર્યું। તેમાં એમણે શું કર્યું, સોમનાથ એમ લખ્યું, સાહેબ પોતાનું નામ લખવાની ઉતાવળમાં સુદામા અને ગાંધીજીના વતનને ભૂલી ગયા। સિંધુએ વિનય વિવેક જાળવીને કહ્યું, અરે હા, દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર ખરું, રાષ્ટ્રપિતાના જન્મસ્થળને કેમ ભૂલાય, અને ત્યાંનો દરિયો પણ મુંબઈના ચોપાટી વિસ્તારને ભૂલાવી દે એવો છે। તો સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે। આ વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી છે। અહીંનું મંદિર અનેકવાર તૂટ્યું પણ ભક્તોની શ્રદ્ધા વધતી રહી। અત્યારે જે ભવ્ય મંદિર આખા દેશના યાત્રીઓને ખેંચી લાવે છે એ સાતમું છે। દ્વારકાનું ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા છે। મિત્રો, શું કહે છે સિંધુ? એમ કહે છે કે સાહેબ પોતાનું નામ લખવામાં સુદામા અને ગાંધીજીને ભૂલી ગયા। કેમ ભૂલી ગયા? કારણ કે દ્વારકા અને માધવપુર વચ્ચે પોરબંદર જિલ્લો આવે છે અને આ જિલ્લો સુદામા અને ગાંધીજીનો જન્મ સ્થળ છે એમ કહે છે। અને આપણને ખબર જ છે કે આપણા રાષ્ટ્રપિતા કોણ છે, તો ગાંધીજી, અને ગાંધીજીનો જન્મ સ્થળ એટલે કે પોરબંદર, અને તેવી જ રીતના શ્રી કૃષ્ણના સૌથી ખાસ મિત્ર એટલે કે સુદામા, અને તે પણ એમનો જન્મ સ્થળ કયું બન્યું, તો એ છે પોરબંદર, બરાબર ને? અને કહે છે કે પોરબંદરનો જે દરિયા કિનારો છે એ મુંબઈની જે ચોપાટી વિસ્તાર છે તેને પણ ભૂલાવી દે એવો સરસ મજાનો અને રળિયામણો છે। પછી કહે છે કે સોમનાથનું પ્રભાસ ક્ષેત્ર એ મનુષ્યના નિવાસનું કેન્દ્ર છે। કેમ? કારણ કે આ સ્થળ એવું છે કે જેમાં મનુષ્ય પ્રાચીનકાળથી નિવાસ કરતો આવ્યો છે એમ કહે છે। અને તે માટેની જો સાબુતી જોઈએ તો એ કહે છે કે મનુષ્યના પ્રાચીનમાં પ્રાચીન જે મનુષ્યની ખોપરી હતી એ ક્યાંથી મળી આવી છે, તો આ સોમનાથ ક્ષેત્રમાંથી મળી આવી છે। એટલે જ તો પ્રભાસ ક્ષેત્રને મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર માનવામાં આવ્યું છે। પછી કહે છે કે અહીંનું જે મંદિર છે સોમનાથ મંદિર એ અનેકો વાર તૂટ્યું છે, કારણ કે ગઝનવીએ સોમનાથ મંદિરને અનેકો વાર તોડ્યું અને તેને લૂંટી લીધું, છતાં પણ લોકોની સોમનાથ પ્રત્યેની જે શ્રદ્ધા છે, સોમનાથ ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે, ક્યારે પણ તૂટી નહીં, અખૂટ રહી, અને તેથી જ તેમના પ્રયાસોને લીધે વારંવાર આ મંદિર બંધાતું આવ્યું અને આજે આ મંદિર સાતમી વાર બન્યું છે એમ કહે છે। અને તેથી જ એ આખા દેશના યાત્રીઓને પોતાની તરફ ખેંચી લાવે છે। સાથી કહે છે કે દ્વારકાનું જે ત્રિલોક સુંદર જગત મંદિર પણ સમુદ્ર કિનારાની શોભા વધારે છે। આગળ જોઈએ, સર તમે એકવાર સાત દ્વારકાની વાત કરતા હતા? હા, એ માટે આપણે 5000 વર્ષના ઇતિહાસમાં દાખલ થવું પડે। વિદ્વાનો કહે છે કે અત્યારનું મંદિર સાતમી વાર બંધાયેલું છે, તો કેટલાક સંશોધકો જુદા જુદા સ્થળોને દ્વારકા તરીકે ઓળખાવે છે। દ્વારકા એટલે ભારતમાં સમુદ્ર માર્ગે પ્રવેશવાનું દ્વાર, ગેટવે ઓફ ઇન્ડિયા। એમ તો દીવ દ્વારા પણ વિદેશીઓ ભારતમાં ક્યાં નથી પ્રવેશ્યા? તળાજા પાસેનું ભવનાથ મંદિર, આ જ મહારાજ જલ પર ઉદય જોઈને કવિ કાંતનું એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું, નજીકમાં મણાર અલંગમાં વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે। પ્રાચીનકાળમાં ધોલેરા લુથલ સુધી વહાણવટું ચાલતું। મિત્રો, વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી કહે છે કે તમે સાત દ્વારકાની વાત કરી હતી તેની વાત કરો ને,
તો એના માટે સોમનાથ સર કહે છે કે એના માટે આપણે ભારતના જે 5000 વર્ષ જૂનો ઇતિહાસ છે ત્યાં જવું પડે. અને વિદ્વાનો તો કહે છે કે આ જે મંદિર છે એ 7મી વાર બંધાઈ ચૂક્યું છે એમ કહે છે. અને જે જુદા જુદા સંશોધકો છે એ અલગ અલગ સ્થળોને દ્વારકા માને છે એમ કહે છે. અને તેથી જ દ્વારકાને ભારતમાં પ્રવેશવાનું પ્રવેશદ્વાર કહે છે, જેને કહેવાય છે ગેટવે ઓફ ઇન્ડિયા. અને કહે છે કે દીવ દ્વારા પણ ઘણા બધા વિદેશીઓ ભારતમાં તો પ્રવેશ કરી ચૂક્યા હતા. અને તળાજા પાસેનું ભવનાથ મંદિર એ જોઈને કવિ કાંતે એક પંક્તિ લખેલી હતી, કઈ તો આજ મહારાજ જલ પર ઉદય જોઈને. એમ સોમનાથ સર છે એ કહે છે. પછી કહે છે કે મણાલ અને અલંગ એ વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર છે, બરાબર. કે આપણા ભુજ પર જે મણાલ અને અલંગ આવ્યું છે ત્યાં દેશ વિદેશના અથવા તો ભારતના મોટાભાગના જેટલા પણ વહાણો છે એને તોડવાનું તે મુખ્ય કેન્દ્ર છે. અને સાથે પ્રાચીનકાળમાં એટલે કે જૂના સમયમાં, જૂના જમાનામાં ધોલેરા અને લોથલ સુધી લોકો વહાણવટું કરવા માટે આવતા હતા. લોથલ અને તિથલને કશો સંબંધ ખરો? વરુણે પૂછ્યું. સંબંધ સમુદ્રના 1666 કિલોમીટર લાંબા કિનારાનો છે, પણ જો આપણે તિથલ જઈશું તો દાંડીના દર્શન પણ કરીશું. સમુદ્ર ઉદાર હૈયે માનવજાતિને મીઠું પૂરું પાડે છે. અંગ્રેજોએ એના પર વેરો નાખ્યો. ગાંધીજીએ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો, વેરો નાખવાના કાયદાને પડકાર્યો, આખો દેશ બેઠો થયો. ભારત પર દરિયાના ઉપકાર કંઈ ઓછા નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં વરુણ પૂછે છે સરને કે લોથલ અને તિથલ એમાં કંઈક સંબંધ ખરો કે માત્ર બંનેના શબ્દો સરખા સરખા છે? તો સોમનાથ સર કહે છે કે હા, સંબંધ કેમ ના હોય, સંબંધ તો બંનેનો સમુદ્ર કિનારાનો છે. કારણ કે બંનેનો સમુદ્ર કિનારો મળીને કેટલો લાંબો થાય છે? તો 1666 કિલોમીટર લાંબો ગુજરાતને જે દરિયા કિનારો મળ્યો છે તે એનો સંબંધ છે. અને કહે છે કે જો આપણે તિથલ જઈશું તો ત્યાંથી આપણે દાંડીના પણ દર્શન કરવા જઈશું. કેમ? તો કારણ કે દાંડી એટલે સમુદ્ર કિનારે આવેલું સ્થળ. અને સમુદ્ર કેવી રીતના ઉદાર હૈયે એટલે કે ઉદાર દિલથી માનવ જાતિને મફતમાં મીઠું આપે છે. અને અંગ્રેજોએ શું કર્યું? એની ઉપર કર નાખ્યો. જે મફતમાં કુદરત તરફથી આપણને મળે છે તો એના પર મીઠું શા, એના પર મીઠું પરનો જે કર છે એ શા માટે આપણે આપવો જોઈએ? એ વાત ગાંધીજીને સમજાવી અને લોકોને પણ સમજાવી. અને સાથે લોકોમાં એકતા લાવી, અંગ્રેજોને ભારતમાંથી ખદેડવા માટે જે સંપ જોઈએ, જે એકતા જોઈએ એ મેળવવા માટે ગાંધીજીએ અમદાવાદથી દાંડી સુધીની પદયાત્રા એમણે નક્કી કરી હતી. અને સમુદ્ર દાંડીના સમુદ્ર કિનારે જઈને મુઠ્ઠીભર મીઠું લઈને કસમ ખાધી હતી કે જ્યાં સુધી હું આ મીઠાનો વેરો કર માફ ન કરાવ ત્યાં સુધી હું જંપીશ નહીં. ને આજથી હું આ મીઠું છે એ અંગ્રેજોની, બ્રિટિશોની જે ખુરશી છે એની પર હું એને લૂણો લગાવું છું. આમ કરીને એમણે આખા ભારતને આંદોલન માટે બેઠો કર્યો હતો. તેવી જ રીતના ભારત પર આ દરિયા કિનારોનો ખૂબ જ ઉપકાર છે. સર, આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીએ તો કેવી મજા આવે? કહે છે કે પહેલા લોકો સોમનાથથી સીધા ખંભાત જતા. મોટા થાવ પછી જજો. આપણે પહેલાં જાણવું જોઈએ કે કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય. માંડવી અને માધવપુરના દરિયા કિનારે રેતીના વિશાળ પટ છે, તો દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ શરૂ થઈ જાય છે. દરેક બંદરના કાંઠાના જળનો નોખો રંગ અને નોખું વ્યક્તિત્વ હોય છે. ગુજરાતીઓ દરિયાખેડુ ગણાય છે, કેમ કે એ દરિયાને ઓળખે છે, પૂજે છે. ઝૂલેલાલના ગીત તમે સાંભળ્યા હશે, સિંધીઓએ એ ગાય છે. ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમને એક માન્યા છે, એ વરુણદેવનો અવતાર ગણાય છે. તો હું મારું નામ દરિયાલાલ રાખી શકું, વરુણે કહ્યું. ત્યાં સિંધુ સાહેબની રજા લઈને ગાવા લાગ્યો, ઓ લાલ મેરી પત રખિયો બલા ઝૂલે લાલણ, આખો વગ તાળીઓ સાથે જોડાયો. મિત્રો, શું કહે છે અહીં કે વિદ્યાર્થી કહે છે કે સર, તો આપણે દીવથી લઈને દાંડી સુધી જો આપણે હોડીમાં, નૌકા એટલે કે હોડીમાં જ પ્રવાસ કરીએ તો કેટલી મજા આવે. પહેલાંના લોકો સોમનાથથી સીધા ખંભાત જતા હતા એવું મેં સાંભળ્યું છે. તો સાહેબ કહે છે કે હા હા, જવાય ને, કેમ નહીં, પરંતુ તમે જ્યારે મોટા થાવ ત્યારે જજો.
અત્યારે તમારી ઉંમર કેવી છે? નાની છે. અને સાથે કહે છે કે દરિયામાં ક્યારે ભરતી આવે, ક્યારે ઓટ આવે, સાથે વાતાવરણ પણ જાણવું જરૂરી છે કે ક્યારે વંટોળ આવી જાય, એટલે કે દરિયાની જે દરિયો ખેડવું હોય ત્યારે કેવી કેવા મોસમમાં જવું જોઈએ, કેવી રીતના જવું જોઈએ, એ બધી જ જાણકારી હોવી જોઈએ, પછી જ આપણે દરિયામાં મુસાફરી કરી શકીએ. એટલે જ અહીં કહે છે કે કઈ મોસમમાં ક્યાં જવાય તે જાણવું ખૂબ જ જરૂરી છે. અને માંડવીથી માધવપુરના દરિયા કિનારે રેતીવાળા વિશાળ પટ છે, જ્યારે દીવ અને સોમનાથ પાસે કિનારાથી જ ઊંડાણ છે, એટલે કે એનો કિનારો નથી. તેથી આપણને ખ્યાલ આવી શકે નહીં કે ક્યાં આપણે કેવી રીતના વર્તન કરવું, અથવા ક્યાં ઊભા રહેવું, ક્યાં જવું, શું કરવું, એ બધી વાતની આપણને જાણકારી પહેલાં હોવી જોઈએ, અને એ જાણકારી મેળવવા માટે ઘણો સમય હોવો જોઈએ. એટલે જ કહે છે કે દરેક બંદરના કાંઠાનો જળ અલગ હોય છે, તેનો રંગ અલગ હોય છે અને તેનું વ્યક્તિત્વ પણ અલગ હોય છે. હા, ગુજરાતીઓને દરિયા ખેડું ગણાય છે, કારણ કે વર્ષોથી ગુજરાતીઓ દરિયો ખેડતા આવ્યા છે અને દેશ વિદેશમાં વ્યાપાર કરતા આવ્યા છે, તેથી જ ગુજરાતીઓને વ્યાપારી વ્યક્તિ કહેવામાં આવ્યું છે. અને આથી જ દરિયો પણ ગુજરાતીઓને સારો એવો ઓળખે છે. ઝૂલેલાલના ગીતો પણ સાંભળ્યા હશે તમે, એવું સોમનાથ વિદ્યાર્થીઓને કહે છે. સિંધીઓએ ગાતા આવ્યા છે, ઝૂલેલાલે હિન્દુ મુસ્લિમોને એક કરવા માટેના ગીતો ગાયા હતા, બરાબર, એમને એક માન્યા હતા અને તેમના ગીતો પણ ગાયા હતા. વરુણદેવને તેનો અવતાર માનવામાં આવે છે. અને તેથી જ સિંધુ શું કરે છે, સરની એટલે કે સોમનાથ સરની પરમિશન લઈને, એમની આજ્ઞા, એમની રજા લઈને ગીત ગાય છે. ઓ લાલ મેરી પત રખિયો બલા ઝૂલે લાલણ જુનરી લાલ, એવી રીતના ગીત ગાય છે. અને આમ એનો સુરીલો સૂર સાંભળીને બધા જ વર્ગના વિદ્યાર્થીઓ તાળીઓથી એને વધાવી લે છે. શબ્દ સમજૂતી. ઉર એટલે હૃદય, અમી એટલે અમૃત મીઠાશ, પ્રતિનિધિ એટલે કે ને બદલે, ના તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ, લેખ લખેલું, લખેલું તે અથવા લખાણ, પછી અંજલિ એટલે ખોબો પોષ, નોખું એટલે કે જુદું અલગ, અવતાર એટલે જન્મ દેહધારણ, સંસારમાં પ્રભુ કે દેવનો જન્મ થવો. રૂઢિપ્રયોગ. દરિયાવ દિલ હોવું એટલે ઉદાર દિલવાળા હોવું, અમી વાદળી ઉઠવી એટલે કૃપા થવી, મહેર થવી. તો વિદ્યાર્થી મિત્રો, આજનો તાસ આપણો અહીં પૂરો થાય છે. આશા રાખું છું કે તમને આજના તાસમાં ખ્યાલ આવ્યો હશે. આભાર.